ચંપો અને કેળ તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે વ્યાજનો વારસ વેડા વેડાની છાયડી લીલુડી ધરતી ભાગ એક અને 2 ઇન્દ્રધનુષનો આઠમો રંગ એમની મહત્વની નવલકથાઓ છે રંગદા વિસ્મોચન રક્તતિલક એમના એકાંગી સંગ્રહો છે સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એક કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમજુ મીર શરણાઈ વગાડી રહ્યો છે પરંતુ એ તો શરણાઈના શૂર દ્વારા મિત્ર હદઈની ગમગેની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો અંતે રમજુ દાદમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે કન્યા વિદાય ગૌરીની છે પણ રમજુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે મૃત પત્નીની કબર પાસે રમજુ મીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે માંડવો વધાવાઈ ગયો ગોત્રીજ પાસે પગે લાગણું પતી ગયું ઘરને ટોડલે વરઘોઢિયાએ કંકુના થાપા પાડી લીધા જાનને સીક દેવાઈ ગઈ ધર્મદાના લાંગા લેતરી ચૂકવાઈ ગયા વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા રામણ દીવડો પેટવાઈ ગયો વર કન્યા માફાડા ગાડામાં ગોઠવાઈ ગયા સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાંપડી ગયા અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું અને ડોસા રમજુ મીરે શરણાઈ સૂર સુર છેડ્યો ઢોલી એ ઢોલ પર દાંડી પાડી સુહાગણો એ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉગલી ગઈ ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછી કોઈ કોઈના કરા સાથે ધક્કો અફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સોંચ સરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા હતા લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય તેટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા આ ભૂધર મેરાઈનો જમાઈ ગૌરીનો વર હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દા લેવા આડો ફરી ફરીને ઉભો હતો રમજુએ પણ શ્વાસ ઘૂટીને શરણાઈ દબાવી કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું વરપક્ષની જાનડીએ સામૂહ ગીત માંડ્યું ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરોજ બોલાઈ રહ્યો આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમજુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવીને જાન આગળ ચાલી રમજુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી કામઢા વેપારીઓ હજાર કામ પડતા મેલીને ઉઘલતી જાનને અવલોકવા દુકાનોને ઉંબરે આવી ઊભા આખું સરઘસ અત્યારે જહાજ વલ્યમાન રંગો વડે સોહાતું હતું મુખરે રમજુના માથા પર લાલ મદ્રાસી ફેટાના લીરા ઉડતા હતા મેગા ઢોલીએ લીલા રંગનું માથા બાંધણું બાંધેલું જાનૈયાઓને વેવાઈ વાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો હીર ભરતના ઝૂલ સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા ગાળામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો એમના હાથમાંની તલવારનું રંગીન મિયાન તેમજ કન્યાનું પચરંગી પટળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા એમની પાછળ વિદાય ગીતો ગાતી સુણોના અવનવા પટકુળોમાં રંગમેળો જ જોવા મળતો હતો આડે દિવસે ઉડ ઉડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી એના સુરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે પ્રાકૃતજનોને જનોને શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે તો ખરા જ ભરબજારે ચોગાનમાં ઊભીને રમજુએ અડાણો ઉપાડ્યો હતો એ ઉન્માદ ભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા છતાં એમાં રહેલો આનંદ અને ઉચ્છરંગ તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા એમની આંખ સામે તો વાતે વાતમાં છણકા કરતી આંખમાંથી માંથી અગન તણખા વેરતી ખોટે ખોટા રૂચણા લેતી વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી અજબ નટખટ ને નખરાડી નવોડા રમી રહી હતી અભણ રમજુ ડોસા પાસે શબ્દો ન હતા કેવળ સૂર હતા અને એ સૂર વડે જ આ વિસૃષ્ટિ ખડી કરી જતો હતો નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસર્ય છોડતી પતિ મિલનો ઉત્સુક પરિણીતાનું કલ્પના ચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું એ આ મેલા ગેલા માણસે સાધ્ય કરેલી સુર શક્તિની જ બલિહારી હતી હરગડીએ વધારેને વધારે ઘૂંટાતા જતાં અઢાડાના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમજુ મીર પોતે રમમાણ લાગતો હતો આંખ મીચીને ગલોફા ફુલાવી ફુલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમજુ એકવાર એની શરણાઈમાં ફૂક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે માત્ર ગગો પરણવા આવેલા તળસી વાતની જાણ તેથી નો પૈસા નું પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા તળસી વેવાઈ ને સૂરજ આથમતા પહેલા પોતાનો ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી તેથી શણાઈ વાળાને આદેશ આપી રહ્યા હતા હાલો મીર હાલો જટ વહેતા થાવ પણ અડાણાના સુરમાં એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળસી વેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પુગદા સાંજ પડી જશે ને અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિશન લાઈટ મંગાવી પડશે મોગીદાટ બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મીરને જ પાવલુ વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો પણ સણાયના શૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમજુને દાદ પેટે ફેકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી મેગા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમજુને કહ્યું હાલો મીર હવે હાવ કરો હાવ પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો આખરે ભૂધર મેરાઈ પોતે જ આગળ આવ્યા ને રમજુને રિસર હરસેલો મારીને જે સંભળાવ્યો હવે હાલની જટહાલની આમ ડગલે ને પગલે દાદ લેવા ઉભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ મેરાઈના હર્સેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરાયેલા વેણ કાને પડ્યા ત્યારે જ મીર ને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઉભો છું ને મારે તો હજી જાન ને ઝાપા સુધી દોરી જવાની છે રમજુ યંત્રવત આગળ તો વધ્યો પણ એનું દિમાગ અને દિલ પણ બરોબર બે દાયકા જેટલું જાણે કે પાછળ હટી ગયું વીસ વર્ષ પહેલા આવા એક નમતા બપોરે રમજુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરીય વળાવી હતી હૃદયમાં ઊંડે ઊંડે ખૂપેલું દર્દ ક્ષળ જેવો વેદના નો નીકળે એવો જ મૂંગો ચિતકાર આ જૂના સ્મરણોના સળવડાટે મેળના હૃદયમાં ઉઠ્યો અને આપોઆપ એની શરણાઈનો સુર બદલાઈ ગયો અડાણાનો ઉન્માન અને ઉમંગ ઉસરી ગયો એને સ્થાને હવે કોરાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું એકાએક પલટાયેલો આ તાનપલટો શ્રોતાઓ સમજી ન શક્યા પણ આ નવા સુરની અસરમાં આવતા એમને વાર ન લાગી આકાશમાં પૂર્ણેંદુ પ્રકાશ્યો હોય પૃથ્વી પર સ્નિગ્ધ તળ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા ચોગરદમ આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય એવી અસર અત્યારે ઘણી વાર પહેલા આનંદમાં ગુલતાન એવા જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા ગીત ગાતી સુહાગણો એ પણ જાણે કે શરણાઈ ની અસર તળે જ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યા હતા રમજો ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં વ્યક્ત સોંસરા ઉતરી જતા હતા પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું અત્યારે ગૌરીના પિતા ભૂધર મેરાઈ પુત્રીની વિદાયના કારણે વિષાદ અનુભવી રહ્યા હતા પણ એથી અદકો વિષાદ રમઝુ મીરના હૃદય પર છવાયો હતો દિશા શૂન્ય એ કેવળ આદતને જોરે એક એક દ્રશ્ય એની જામર મોત્યા વડે જંખમાંથી આંખ આગળ તાદશ્ય થતું હતું ભરજુવાનીમાં ગર્ભંગ થયેલા રમજુની બે વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું ઓજત નદીને હેટવાસને આરે રમજુએ બાળકી સકીનાના બાળોતિયા ધોયેલા દ્રશ્યની સાહિદી આપી શકે એવા ઘણા ડોસા ઢગરા તો ગામમાં હજી હયાત હતા રમજુને આ દુનિયામાં બે જ પાત્ર જોડે પાત્રિલગી બંધાઈ ગઈ હતી એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી શકીના તેથી જ એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો કોમના માણસોએ ફરી નિકાહ પડવાનું બહુ બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો